અમારી સાથે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જેનીબેન વીરજીભાઈ ઠુમ્મર જોડાઈ ચૂક્યા છે. જેનીબેન, સ્વાગત છે આપનું ટીવી 9 પર. સૌથી પહેલો પ્રશ્ન અત્યારે થઈ રહ્યો છે, જેનીબેન એક મહિલા તરીકે જ્યારે લોકોની વચ્ચે જઈ રહ્યા છે, પ્રચારમાં લાગી ચૂક્યા છે, તમામ તન તોડ મહેનત, પ્રતાપભાઈ દુધાતને આપણે જોયા, પરેશ ધાનાણી તમારી સાથે છે, અચ્છા આમ આદમી પાર્ટી પણ તમારી સાથે છે, શું લોકોનો રિસ્પોન્સ છે? હું ચોક્કસપણે એવું માનું છું કે આ વખતની ચૂંટણી એ કોઈ સામાન્ય ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની વચ્ચે સિમ્બોલથી લડાવનારી ચૂંટણીઓ નથી. ચરમસીમા ઉપર બધાની નારાજગી આવી ગઈ છે, કારણ કે પોતાના ઘર ઉપરની વાત અત્યારે જે લોકોનો રિસ્પોન્સ જોઈને લાગે છે કે લોકો અત્યારે ખરેખર ગામડાઓ દુઃખી છે. ખાસ કરીને અમરેલીની વાત કરીએ, કારણ કે અર્બન એરિયાઝ કરતાં અમરેલી આખા જિલ્લાને જે સંસદીય મત ક્ષેત્ર છે, 7 વિધાનસભા અને એક ટાઈપનું રૂરલ આખું કહેવાય, ભલે એમાં નગરપાલિકા છે, શહેરો છે, સિટીઝ છે, છતાં પણ ક્યાંક વિકાસ નામથી વંચિત રહી ગયું છે. ઓકે, તમારું વિઝન આગળ દેખાઈ રહ્યું છે, એક ટેગલાઈન સાથે તમે અત્યારે પ્રચારમાં છો અને એ છે વિકાસની હુનર જેની ઠુમ્મર. તો તમે એક અમરેલી કે જે પછાત જિલ્લો ગણાય છે, અહીંયા ઘણી બધી હજી પણ અગવડતાઓ છે, તમે પ્રચારમાં કહી રહ્યા છો, તો એવી કઈ ભૌતિક સુવિધા તમે અમરેલીના લોકોને આપવા માંગો છો કે વિકાસની તમે વાત કરી રહ્યા છો? તમે અમરેલીની વાત અહીંયા કઈ આપવા માંગો છો એમની, અહીંયા અમરેલીને શું મળ્યું છે એની વાત કરવાની વધારે જરૂરી છે. તમે જુઓ કે આટલા વર્ષો પછી પણ જે ગુજરાત મોડલની વાતો કરીએ, ગુજરાત મોડલના નામે દેશમાં સત્તામાં બેઠા અને આ ગુજરાત મોડલમાં જ્યારે અમરેલી આવતા આવતા તો વિકાસના નામના જાણે ધજિયા ઉડી જાય એ પ્રકારની એક સરકારી યુનિવર્સિટી નથી કે જેમાં એન્જિનિયરિંગ કે મેડિકલ ક્ષેત્રે વિદ્યાર્થીઓ અહીંયા ભણી શકે. તમે જુઓ કે ગામડાઓમાંથી એટલી હદે સ્થળાંતર થાય છે, મતદારોની સંખ્યા જ્યારે જ્યારે ગણતરી થાય છે ત્યારે અમરેલીમાં ઘટે છે, તો આ શું સૂચવે છે કે અહીંયા કોઈ રહેવા માટે તૈયાર નથી. અમરેલી જિલ્લામાં રહેવા માટે દીકરીને જો દીકરો કે દીકરી પરણાવવાની થાય તો અહીંયા કોઈ દીકરી પરણાવવા તૈયાર નથી. આ બધી પરિસ્થિતિ એવું સૂચવે છે કે ક્યાંક લોકો વિકાસ ઝંખી રહ્યા છે, યુવાનો અહીંયાથી સ્થળાંતર કરી રહ્યા છે, કારણ કે રોજગારીની તક નથી, કોઈ એવી મોટી ઇન્ડસ્ટ્રી કે ફેક્ટરી કે કોઈ એવો બિઝનેસ નથી જે ડેવલપ કરી શકાય એવો છે, છતાં પણ કેમ ક્યાંકથી વિકાસથી વંચિત જ્યારે અમરેલીનું નામ આવે છે તો રહી જાય છે. એટલે ઘણા બધા મુદ્દાઓ છે કે જેના ઉપર વર્ક થઈ શકે એવું છે, નથી થતું, એના કારણો શું હતા હું નથી જાણતી, પણ આવનારા 5 વર્ષની પ્રાયોરિટીમાં રહેશે કે આ વર્ક થવા જોઈએ અને એ મારા માધ્યમથી હું ચૂંટાઈને આવીશ તો થશે, એમાં પણ કોઈ શંકા નથી. જનતાને લઈને વિરોધ છે ભાજપના ખેમામાં, તો પછી 7 માંથી 6 બેઠક પર ભાજપ કેવી રીતે? હું એના માટેની કોઈ કોમેન્ટ એટલા માટે નહીં કરી શકું કે કયા પ્રકારના મત લીધા છે, કઈ પ્રકારની રણનીતિ બનાવી છે. કહી શકો છો કેવા પ્રકારના મત? ના, એ કોઈ ચર્ચાના મુદ્દાઓ નથી, કારણ કે લોકશાહીમાં મતદાતાઓ સર્વોપરી હોતા હોય છે, એમનો નિર્ણય સર્વોપરી હોય છે. જ્યારે પોતાનો પ્રતિનિધિ આગેવાન કોઈ પણ સર્કમસ્ટન્સીસમાં ચૂંટીને મોકલે તો એ હંમેશા શિરોમાન્ય હોતું હોય છે. સવાલ હવે એ થઈ રહ્યો છે, જેનીબેન વીરજીભાઈ ઠુમ્મર આ નામથી, મિડલ નેમથી ભાજપમાં તો ઘણા બધા વિરોધ થઈ રહ્યા છે, એટલે કે આક્ષેપો કરી રહ્યા છે, પણ ઇનર જે પાર્ટી પોલિટિક્સ છે એમાં પણ ઘણો બધો વાંધો છે, નારાજગી છે. આ એક ઉપજાવી કાઢેલી વાત છે કે ઇનર પોલિટિક્સમાં કોઈ જ વાંધો નથી. તમે જુઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કેટલો ઉકળતો ચરું છે, ઇનર મિડલ નામથી કોઈ પ્રોબ્લેમ હોય કે ચલો પરિવારવાદની, ઘણી બધી આપ ચોખ્ખું ક્લિયર કટ નથી બોલી રહ્યા, પરિવારવાદની વાત કરતા હોય તો હું ચોક્કસ માનું છું કે વીરજીભાઈની દીકરી જ્યારે હું રાજકારણમાં પ્રવેશ કર્યો, જિલ્લા પંચાયતની ચૂંટણી લડી 2015માં, ત્યારે વીરજીભાઈની દીકરી ચોક્કસ હતી. 2016માં હું 15માં જિલ્લા પંચાયતની પ્રમુખ બની, એના પછી લોકોની વેદના શું છે, એની સમસ્યા શું છે એ જાતે સમજવાનો પ્રયત્ન કરીને હું આ સમસ્યાઓને વાચા પ્રમુખ તરીકે વીરજીભાઈ પોતે કોઈ હવે મારી ઓફિસમાં આવીને વહીવટ નથી કર્યો.